નમસ્કાર વિદ્યાર્થીઓ આઈ ઓપ તમે સૌ મજામાં હશો ગયા લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ ટુએલ માટેનો જે યુનિટ થ્રી છે તમારે એનો આપણે પાર્ટ ફોર ભણ્યા હતા આજે તમારે સ્ટાન્ડર્ડ ટુએલ માટે યુનિટ થ્રીમાં આપણે આ મેનેજ સ્ટ્રેસ તમારો યુનિટ થ્રી એકમ છે એને આગળ વધારીશું તો આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું ભાગ પાંચ એટલે કે પાર્ટ ફાઇવ યુનિટ થ્રી તો ચાલો આ પાર્ટની અંદર શું છે એ હું તમને સમજાવું છું કેમકે અમારો હેતુ જ એ છે કે પ્રશ્ન તમારો અને સોલ્યુશન અમારું તો સૌપ્રથમ તો નમસ્કાર બધા વિદ્યાર્થીઓને ગયા આપણે યુનિટ થ્રી ના સ્ટાન્ડર્ડ બાર માટેના પાર્ટ ચાર ની અંદર આપણે અહીંયા સુધી શીખ્યા હતા કે આપણે અગાઉથી જ વિચારીએ છીએ કે મારે એક્સ વાય જેડ કામ છે ફલાણું છે પૂછડું છે ઢેકણું કામ છે અને ને એમાં આપણે ટેન્શનમાં આવી જતા હોઈએ છીએ એક્ઝામ બરાબર ત્યાં સુધી અહીં સુધી સમજ્યા હતા હવે આપણે પાર્ટ ફાઇવની અંદર અહીંથી આપણે સમજીશું તો ચાલો શરૂ કરીએ બેઝિકલી ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ બેઝિકલી એટલે કે સામાન્ય રીતે ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ ઇવન એટલે હજુ હજુ છે દિવસ શરૂ પણ નથી થયો જો મેં તમને આગળ વાત કરી હતી ને કે તમે અગાઉથી વિચારવા માંડો આગળનું કે ભાઈ શું થશે પેપરમાં આમ થશે તો તેમ થશે તો બરાબર એટલે કે હજી તો દિવસની શરૂઆત પણ નથી થઈ હોતી બેઝિકલી ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ ઇવન એટલે હજુ હજુ દિવસની શરૂઆત પણ નથી થઈ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ પરંતુ યુ એટલે તમે ટેન્શનમાં હો છો ટીઝ એટલે ટેન્શન ચિંતામાં ઓલરેડી એટલે પહેલેથી જ આર એટલે છો એટલે કે બેઝિકલી ધે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ હજુ દિવસની શરૂઆત પણ નથી થઈ પરંતુ તમે બટ યુ આર ઓલરેડી ઇન એ ટીઝ પરંતુ તમે અગાઉથી જ ચિંતામાં મૂંઝવણમાં ટીઝ એટલે મૂંઝવણ ચિંતામાં મૂંઝવણમાં ઓલરેડી એટલે કે પહેલાંથી જ હોવ છો એટલે કે આગળનું વિચારો છો જે આપણે પેરેગ્રાફમાં આગળ વાત કરી બરાબર થી અહેડ ઓફ યુ એટલે કે તમારાથી યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ એટલે કે આગળ વિચારે છે તમારાથી તમારું મગજ છે ઓફ યુ એટલે તમારાથી રેસિંગ અહેડ એટલે કે તમારું મગજ યોર માઇન્ડ એટલે તમારું મગજ રેસિંગ અહેડ એટલે કે આગળનું વિચારે છે વોટ ઇઝ હેપનિંગ જે કંઈ બની રહ્યું છે એમાં બરાબર એટલે કે જે કંઈ તમે બની રહ્યું છે તમારી સાથે એમાં તમારું મગજ શું વિચાર આગળથી કે હવે શું થશે હવે શું થશે બરાબર એટલા માટે જ અહીં કહેલું છે કે વોટ ઇઝ હેપનિંગ જે કંઈ બની રહ્યું છે ઇઝ ધેટ કે જેમાં યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ ઓફ યુ એટલે કે તમારાથી તમારું મગજ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ એટલે કે આગળ વિચારી રહ્યું છે એટલે કે તમારું મગજ તમારાથી આગળ છે હજી તો એ કંઈ ઘટના બની નથી કંઈ સમય આવ્યો નથી પરંતુ તમે આગલા દિવસથી જ એ બધું વિચારવા માંડો છો એક્ઝામના બરાબર કે આમ થશે તો તેમ થશે તો જે આપણે આગળના પેરેગ્રાફમાં વાત કરી એન્ડ એન્ટિસિપેટિંગ અને પછી તમને એવી અપેક્ષા થાય એન્ટિસિપેટિંગ એટલે અપેક્ષા પછી તમને એવી અપેક્ષા થાય કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ કે હું કેટલો ટાયર્ડ એટલે કે થાકેલો છું અને સ્ટ્રેસ્ડ એટલે કે નિરાશ થઈ ગયો બરાબર અગાઉથી વિચારીને તમે જો થાકી જાઓ છો અને નિરાશ થઈ જાઓ છો યુ વિલ ફીલ તમે અનુભવશો આ તમને અપેક્ષા છે તો તમે શું અનુભવશો કે વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ કે એકવાર યુ હેવ કમ્પ્લીટેડ તમે બધા આ કાર્યો છે એ આગળ વિચારીને પૂર્ણ કરો છો અહેડ એટલે આગળ ટાસ્ક એટલે કાર્યો આગળના કાર્યો એટલે કે આગળ તમે હજી એ દિવસ આવ્યો નથી બીજા દિવસે તમારે કામ કરવાનું છે છતાં પણ ઓલ ધ ટાસ્ક અહેડ એટલે કે કાર્યોને અહેડ એટલે કે આગળ વિચારીને તમે પહેલેથી જ શું થઈ જાઓ છો થાકી જાઓ છો બરાબર વિચારીને કર આવું થશે તો એટલે કાર્ય કર્યા પહેલાં જ આપણે થાકી જાય છે વીકનિંગ યોર એનર્જીન્ટ્રિક ફેન્ટ્રિકનો અર્થ ફ્રેન્ટિકનો અહીં અર્થ થશે આવવાળા બરાબર તમે જે આ વિચારો છો ને આગળનું કે આમ થશે તો તેમ થશે તો એ તમારા આવેશવાળા વિચારો એની વાત છે આ આવેશવાળા વિચારો થોટ્સ બરાબર સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી તમારી તાકાતને નબળી પાડવાનું શરૂ કરે છે બરાબર અગાઉથી તમે વિચારો એટલે આપણે અગાઉથી જ થાકી જાય એટલે જ અહીંયા કીધું ને કે આવડ એન્ડ સ્ટ્રેસડ તમે પૂર્ણ કરી લો કામ પછી તમને એમ થાય કે હું કેટલો થાકી જઈશ જઈશું અગાઉથી તમે વિચારો છો ઓ આવું પેપરમાં પૂછે હું કેટલો થાકી જઈશ મને નહીં આવડે તો બરાબર રિઝલ્ટ અને પરિણામે યુ આર એન્ટરિંગ ઇન ટુ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી અને પરિણામે તમે તમારી યોર નોર્મલ એનર્જી એટલે કે તમારી સામાન્ય હાફ ઓફ એટલે કે અડધી બચેલી કારણ કે તમે વિચારી વિચારીને આગળ જ તમારું મગજ થાકી ગયું છે બરાબર અડધી બચેલી તમારી નોર્મલ સામાન્ય શક્તિ સાથે એક વ્યસ્ત દિવસમાં બીજી ડે એટલે વ્યસ્ત દિવસમાં પ્રવેશો છો એટલે કહેવાનો મતલબ એ છે કે તમે આગળ વિચારો છો એને પરિણામે તમે શું કરો છો થાકી જાઓ છો આગળ આપણે કીધું અહીંયા વાત કરી બરાબર થાકી જાવ છો એના પરિણામે શું થાય છે જ્યારે તમે દિવસમાં પસાર થાવ છો એને એઝ એઝ એ રિઝલ્ટ અને પરિણામે યુ આર એન્ટરિંગ ઇન્ટુ એ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી અને તમે માત્ર ફક્ત કઈ એનર્જી સાથે આવો છો કે તમારી સામાન્ય અડધી શક્તિ સાથે એક વ્યસ્ત દિવસની એન્ટરિંગ એટલે કે પ્રવેશ કરો છો એટલે કે અગાઉથી તમે વિચારીને થાકી ગયા હો છો અને પછી તમે એક્ઝામ દેવા જાઓ છો બરાબર ધેન પછી વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે અને પછી ધેન એટલે પછી જ્યારે બરાબર આખો દિવસ એન્ડ ઓફ ધ ડે એટલે આખા દિવસના અંતે તમે કેવા થઈ જાઓ છો સેટર્ડ એટલે કે થાકેલા બરાબર યુ સીમ ટુ હેવ પ્રોઉડ ધેટ તમે દેખાવ છો સાબિત કરતા પ્રોઉડ ટુ હેવ પ્રોઉડ એટલે સાબિત કરતા ને સીમ એટલે દેખાવું યુ સીમ એટલે કે તમે દેખાવ છો ટુ હેવ પ્રોઉડ સાબિત કરતા કે ધેટ યુ વેર રાઇટ ઓલ એલોંગ તમે સાચા હતા યુ વેર રાઈટ ઓલ એલોંગ એટલે કે તમે બધી રીતે સાચા હતા શું કામ એને એવું વિચારો જો તમે સાચા દિવસમાં જયારે પ્રવેશો ને પેલા વિચારતા હતા બરાબર પછી અહીંયા કીધું કે આપણે જયારે સાચા દિવસમાં પ્રવેશીએ ત્યારે અડધી એનર્જી સાથે પ્રવેશીએ છીએ પરિણામે આપણે કેવા હોય છે થાકેલા અને પછી તમને લાગે છે યુ સીમે તમને લાગે છે ટુ હેવ પ્રોવડ એટલે કે સાબિત પછી કામ કરીએ તો શું આપણી પોઝિશન થાય બરાબર યુ હેડ એ ડ્રેડ ડે તમારી પાસે એક નિરાશાજનક દિવસ હોય છે બરાબર એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેનેડ અને તમે શારીરિક રીતે ફિઝિકલી એટલે સારી રીતે શારીરિક રીતે હારેલા ડ્રેનેડ એટલે કે ભાંગી પડેલા ડ્રેનેડ એટલે કે ભાંગી પડે બરાબર થાકેલા ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે એટલે કે પ્રવૃત્તિશીલ દિવસ બિઝી ડે એટલે કે પ્રવૃત્તિશીલ દિવસ ઓફ એટલે કે ના સ્ટાર્ટ એટલે કે શરૂઆતમાં વધુમાં વધુ મેક્સિમમ વધુમાં વધુ તાકાત તમારામાં હોય જ છે પરંતુ આપણે એને વિચારી વિચારીને શું કરી નાખીએ છીએ અડધી ઇન અહીંયા કીધું ને કે અડધી જ એનર્જી રહી હોય છે તમારામાં બરાબર ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બિઝી ડે એટલે કે દિવસના પ્ર વ્યસ્ત દિવસ ઓફ એટલે ના સ્ટાર્ટ એટલે કે શરૂઆતમાં મહત્તમ મેક્સિમમ એટલે મહત્તમ શક્તિ અવેલેબલ એટલે કે તમારામાં પડેલી હોય છે ત્યારે તમારે શું કરવાનું છે મંત્ર છે જો તમારામાં જ્યારે દિવસની તમારી હવે તમે એમ કહે છે વિચારવાનું બંધ કરો તમારા દિવસમાં શું હોય છે તો કે તમારે દિવસની શરૂઆતમાં જ તમારામાં શક્તિ પડેલી હોય છે બરાબર મહત્તમ તો તમારે શું કરવાનું છે યુઝ કયો મંત્રનો ઉપયોગ કરવાનો યુઝ આઈ હેવ નો એક્વેસ્ટેશન તમારે શરૂઆતથી એમ જ વિચારવાનું છે આગળથી કે મારે કાંઈ અપેક્ષા નથી જેમાં અપેક્ષા વધુ રાખી આપણે આગળ પણ વાત કરી હતી એમાં આપણને વધુ તકલીફ પડશે એન્ડ આઈ વિલ ડીલ અને તમારે શરૂઆત કરવાની છે ડીલ રાઈટ એલોંગ યુ હેડ એ ડ્રેડ ડે કે તમે સાચા હતા તમે દેખ તમને દેખાય છે કે ટુ હેવ પ્રોઉડ એટલે કે સાબિત થતું કે શું સાબિત થતું યુ હેર રાઇટ ઓલ એલોંગ તમે સાચા હતા યુ હેડ એ ડ્રેટ ડે એટલે કે તમારી પાસે એક પીડાદાયક દિવસ હતો એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેનાઇડ અને તમે સારી રીતે ડ્રેનાઇડ એટલે કે ભાંગી પડો છો પછી આપણે અહીંયા વાત કરી હતી ઇન ઓર્ડર ટુ એવ તો મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે હવે જો આપણે એમ કહે છે આગળ આપણે વિચારવાનું નથી તમારે હવે આપણે મંત્ર આપે છે કે તમારા દિવસની શરૂઆતમાં જ જો વ્યસ્ત દિવસની એટ ધ રેટ સ્ટાર્ટ એટલે શરૂઆતમાં જ મહત્તમ શક્તિ તમારામાં પડેલી હોય છે હવે તમારે એનો ઉપયોગ કઈ રીતે કહે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન તમારે એવું વિચારવાનું છે મહત્તમ શક્તિ તમારામાં પડેલી છે એટલે કે તમારે અગાઉથી નથી વિચારવાનું તો એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે યુઝ આઈ એવ નો એક્સપેક્ટેશન મારી પાસે કોઈ અપેક્ષા નથી આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ ડીલ એટલે કે સામનો કરવો આઈ વિલ ડીલ હું સામનો કરીશ વિથ વોટ એવર હેપન્સ જે કાંઈ બનવાનું છે વેન ઇટ હેપન્સ જ્યારે પણ બનવાનું છે બરાબર એઝ એ ફોર્મ ઓફ મંત્ર અને એને મંત્ર તરીકે સ્વીકારી લઈશ બરાબર એટલે એમ કહેવા માગે છે કે હું એનો મંત્ર એઝ એ ફોર્મ ઓફ મંત્ર મંત્ર તરીકેનો સ્વીકાર કરીશ કે આઈ વિલ ડીલ શું કે હું સામનો કરીશ ડીલ એટલે સામનો કરો વિથ વોટ એવર હેપન્સ જે કાંઈ બની રહ્યું છે વેન ઇટ હેપન્સ જ્યારે પણ કંઈ બનશે એનો હું એક મંત્ર બનાવી લઈશ કે એનો હું સામનો કરીશ આઈ વિલ ડીલ એ મારું મંત્ર બનાવી લઈશ બરાબર હાવ યોર બોડી સ્ટાર્ટ રિલેસિંગ જો તમે આ મંત્ર તમે અપનાવશો બરાબર આ મંત્ર કયો મંત્ર જે કંઈ બની રહ્યું છે અને જે કાંઈ જ્યારે પણ બનશે ત્યારે આઈ વિલ ડીલ એટલે કે હું સામનો કરીશ એ મંત્ર સ્વીકારશો તમે તો યુ વિલ નોટિસ તમે અનુભવશો કે હાવ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ્સ ઓફ નો એક્સપેક્ટેશન કે આ નો એક્સપેક્ટેશન એટલે કે કંઈ આશા ન રાખવા ના ઓફ એટલે ના બરાબર વિચારે યોર બોડી એટલે કે તમારા શરીરને હાવ કેટલું સ્ટાર્ટ એટલે રિલેક્સિંગ એટલે કે રિલેક્સ આપવાનું શાંતિ શાંત આપવાનું કેટલું શરૂ કર્યું છે એ બરાબર કે આજે તમારો વિચાર છે આજે તમારો મંત્ર છે નો એક્સપેક્ટેશન એટલે કે કંઈ પણ આશા નહીં નો ઓફ એટલે નો બરાબર વિચાર થોટ યોર બોડી તમારા શરીરને રિલેક્સ કરશે સ્ટાર્ટ એટલે કે રિલેક્સ કરવાનું શરૂ કરશે ધીઝ એટલે તમારે અગાઉથી નથી વિચારવાનું અહીંયા જો એને બધું અગાઉથી વિચાર્યું હતું એટલે એને શું લાગે કે હું સાચો હતો ને એવું એને લાગે છે બરાબર કે હું એને શું લાગે છે યુ સીમ ટુ હેવ પ્રો ધેટ તમને દેખાય છે કે સાચું પડતું કે શું સાચું પડતું હતું હું સાચો હતો તમે ભાંગી પડ્યા છો ને બરાબર એવું બધું તમને દેખાય છે પછી આ મંત્ર અપનાવવાનું કીધું આ મંત્રથી તમને શું થશે રિલેક્સેશન થશે એમ કહેવાનો મતલબ છે ધીઝ રિલેક્સેશન ટેલ્સ યુ આ જે તમારું શાંત છે અથવા તો શાંતિ છે એ તમને કહે છે ટેલ્સ યુ ધેટ કે યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુ એબલ એનર્જી તમારે બગાડ વેસ્ટિંગ એટલે કે બગાડ કિંમતી એનર્જીનો બગાડમાંથી ફ્રોમ વેસ્ટિંગ એટલે કે બગાડમાંથી તમારી જાતને યોર સેલ્ફ એટલે કે સ્ટોપ એટલે કે રોકે છે કયો વિચાર આ રિલેક્સેશન કે તમે જે નો એક્સપેક્શન કાંઈ આશાની રાખવાની વધારે કે મારે આટલા ટકા લેવા છે બરાબર જે યુ તમને કહે છે કે ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી એટલે કે તમારે બગડતી વેસ્ટિંગ એટલે કે બગડતી કિંમતી તાકાતમાંથી ફ્રોમ એટલેમાંથી તમારી જાતને ફક્ત સ્ટોપડ એટલે કે રોકવાની છે યુ વીલ ફીલ કા કામર મેન્ટલી તમે માનસિક રીતે કામર એટલે કે શાંતિ વિલ ફીલ એટલે કે અનુભવશો એન્ડ ઇમોશનલી એઝ એ કન્સેક્વન્સ અને પરિણામે કોન્સિક્વિન્સ એટલે કે પરિણામે એઝ એ કોન્સિક્વન્સ એટલે કે પરિણામે અને એઝ એ કોન્સિક્વન્સ પરિણામે ઇમોશનલી એટલે કે લાગણીથી ભાવનાથી એટલે આખું ગુજરાતી કરું તમને યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ એ કોન્સિક્વન્સ એટલે કે તમે આના પરિણામે આ મંત્રના પરિણામે બરાબર એઝ એ કોન્સિક્વન્સ એટલે કે આ મંત્રના પરિણામે કામર મેન્ટલી એટલે કે માનસિક રીતે અને ઇમોશનલી એટલે ભાવનાત્મક રીતે કામર એટલે કે શાંત બરાબર વિલ ફીલ એટલે કે અનુભવશો તો આ પેલો ટોપિક હતો આપણો જે પાર્ટ ફાઇવમાં આપણે વાત કરી કયો ટોપિક હતો આપણો કે સ્ટોપ ઓવર થિંકિંગ બરાબર સ્ટોપ ઓવર થિંકિંગ આપણે કરવું જોઈએ પછી હવે બીજો ટોપિક ભણવાનો છે આપણે પાર્ટ સિક્સમાં ભણીશું સેલ્ફ હાઈપ આઈફોન હાઈફોન સિન્સ હાઈફોન હાઈપનોસિસ સોરી સેલ્ફ હાઇપનોસિસ એના વિશે આપણે પાર્ટ સિક્સની અંદર ભણીશું તો આ લેક્ચરમાં આપને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે આશા રાખું છું કે આપનો દિવસ શુભ મંગલમય રહે વંદે માતરમ જય હિન્દ જય ભાઈ